आप जाणो छो एम स्पेनना पीएमश्री इंडियाना पीएमश्री अने ए सिवाय पण घणा बधा महानुभावो आવતીકાલે વડોદરામાં આવી રહ્યા છે. જે સ્પેનના વડાપ્રધાન શ્રી આજે આવવાના હતા રાત્રે, એમનો પ્રોગ્રામ થોડો ડિલે થયો છે એટલે અગાઉના જાહેરનામામાં અમે જાણ કરી હતી કે આજે રાત્રે પણ રાત્રે 10 વાગ્યાથી રોડમાં ડાયવર્ઝન ચાલુ કરવામાં આવશે, પરંતુ હવે એ વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમમાં થોડો ફેરફાર આવ્યો છે એટલે આજ પૂરતું જે જાહેરનામું હતું એ સંપૂર્ણપણે રદ કરી રહ્યા છે અમે. એટલે આજે કોઈ પણ પ્રકારનું ક્યાંય પણ કોઈ જગ્યાએ રોડ બંધ આપણે મળશે નહીં. તમામ રોડ રસ્તા આજના દિવસ પૂરતા ખુલ્લા રાખવામાં આવશે. આવતીકાલની વાત કરું તો આવતીકાલે ઘણા બધા વીવીઆઈપીની મૂવમેન્ટ છે એટલે એમનો જે જે જગ્યાએ કોન્વોય પસાર થવાનું છે, વેલકમ હોટલથી લઈને અટલ બ્રિજ, ફતેગંજ બ્રિજ, પંડ્યા બ્રિજ, એલએનટી, અમિતનગર, એરપોર્ટ સર્કલ, ખોડિયારનગર તરફ અને પછી પરતમાં ઈએમઈ સર્કલથી જૂના ઉડા, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, નર્સિંગ હોમ 4 રસ્તા અને રાજમહેલ, આટલો રોડ, ફક્ત આટલો રોડ જ અમે ડાયવર્ઝન આપી રહ્યા છીએ. કોઈ પણ રોડ સંપૂર્ણપણે બંધ કરવાનો નથી. આ જગ્યાએ અમે ડાયવર્ઝન આપ્યું છે, સોશિયલ મીડિયામાં અને અન્ય ગ્રુપમાં પણ અમે મૂક્યું છે, આપને પણ અમે આપ્યું છે. આપ જ્યાં જ્યાં રોડમાં ડાયવર્ઝન છે ત્યાં તો અમે વૈકલ્પિક રૂટ સજેસ્ટ કર્યો છે અને વીવીઆઈપીની મૂવમેન્ટ હશે એની જરૂરિયાત મુજબ જ એ ડાયવર્ઝન અમલીકરણ કરવામાં આવશે. સંપૂર્ણપણે રોડ આજના દિવસ પૂરતો તો ક્યાંય બંધ રહેવાનો નથી, જેની નોંધ લેવા હું તમામ વડોદરીયન્સને વિનંતી કરી રહી છું. તમામ, આગળ મેં કીધું એમ, જે પણ એરપોર્ટની ટિકિટ બતાવશે એવા તમામને ઇવન કોન્વોય પસાર થતો હશે ત્યારે પણ અડધી મિનિટનો ગેપ આપી અને અમે એમને જવા દેવાના છે. પણ એક વિનંતી ફરી આપના માધ્યમથી હું કરવા માંગુ છું કે આ જે વીઆઈપી મુવમેન્ટ સતત આવતીકાલે થવાની છે તો એરપોર્ટનું એડવાન્સ પ્લાનિંગ કરી દે, 2 કલાકના બદલે કદાચ 2.5 કલાક 3 કલાક વહેલા ઘરેથી નીકળે, જેથી એમને અમે કદાચ કોન્વોય પસાર થતી વખતે રોકીએ પણ અડધી મિનિટ કે જરૂરિયાત મુજબ, તો એમની ફ્લાઇટમાં એ ડિલે થાય નહીં. એમની ટિકિટ બતાવશે તો એવા વ્યક્તિને તરત ટ્રાફિક પોલીસ, તમામ ટ્રાફિક પોલીસને સમજ આપવામાં આવી છે કે ઇમરજન્સી વ્હીકલ્સ જેમાં હોસ્પિટલમાં લઈ જતા હોય, ઇવન 108 નહીં હોય, પોતાના પ્રાઇવેટ વ્હીકલમાં પણ હોસ્પિટલ લઈ જતા હશે તો અમે એમને જવા દઈશું. કોન્વોયનો રૂટ હશે તો પણ જવા દઈશું, સિવાય કે કોન્વોય પસાર થાય એટલો ટાઈમ કદાચ એમને સાઈડ કરીએ, પણ એવા ઇમરજન્સીવાળા વ્હીકલ, એરપોર્ટ આવવાવાળા વ્હીકલ અમે એમને પસાર થવા દઈશું. પણ ફરી એક બીજી વિનંતી કરું છું કે આજે અમે રૂટ ડાયવર્ઝન આપ્યું છે, બંધ નથી કર્યો, ડાયવર્ઝન આપ્યું છે, એ રૂટ અવોઇડ કરે જેથી એમને ઓછામાં ઓછી ઇન્કન્વિનિયન્સ ફેસ કરવી પડે.